ભાઈ તમે મને મારો રોડ મારો રોડ કરી દો, નહીં તમારે જ્યાં કામ માનતા જઈએ ને મોટ કરીને તમારો રોડ સેવાનો હોય ને હું અહીંયા ઉભો રહી ને માથે લેટે ઠોકી નાખે. એક બાજુ તમે તમારા ઉપપ્રમુખને ધમકાવો છો, બીજી બાજુ કોન્ટ્રાક્ટરને ધમકાવો છો. ધમકાવવાનો પરવાનો છે તે ભાજપના નેતાઓને ફોન આપ્યો, ખાસ નારાયણભાઈ તમને આ પરવાનો કહીને આપ્યો. મારો લેટર આવશે ને ભાઈ, તમે પછી ગમે એમની ભલામણ કરજો ને તો મેલ નહીં આવે. તો તમારા લેટરની એટલી તાકાત હોય તો પ્રજાહિતના કાર્ય કરો ને. ઘણી વખત ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની જાતને રાજા રજવાડા સમજે છે અને જનતા કે કોઈ બીજા કોઈ જે કંઈ છે જ નહીં તેવા અનેક વખત પુરાવા સામે આવ્યા. ગત સપ્તાહમાં જ ભાજપના અમરેલીના સાંસદે ભાજપ નગરપાલિકાના જ ઉપપ્રમુખને આડે હાથે લીધા ખખડાવ્યા અને આજે એક વિડીયો આવ્યો તેમાં કોન્ટ્રાક્ટરને ખખડાવતા નજરે પડ્યા. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. ભાજપના સાંસદ નારણ કાછડિયા અનેક વખત વિવાદમાં આવી ગયા છે, ભૂતકાળમાં પણ તેના સાથે જોડાયેલા અનેક વખત વિવાદ હતા. તો પાછલા સપ્તાહમાં જ નારણ કાછડિયાએ સાવરકુંડલા નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા ક્ષેત્રના ઉપપ્રમુખને ખખડાવ્યા. અમે તમને ન સંભળાવી શકીએ એવી ગાળો પણ ભાંડી. નારણભાઈનું આ પ્રક્રમ હજી સાંટ ન થયું, એક નવો વિડીયો સામે આવ્યો. આ વિડીયોમાં નારણભાઈ એક કોન્ટ્રાક્ટરને ધમકી આપતા નજરે પડ્યા. સમગ્ર ઘટના શું છે પહેલા તમે વિડીયો જુઓ. ભાઈ તમે મને મારો રોડ કરી દો, નહીં તમારે જ્યાં કામ માનતા જઈએ ને મોટ કરીને તમારો રોડ સેવાનો હોય ને હું અહીંયા ઉભો રહીને મેં માથે લેટર ઠોકી નાખે. મારો લેટર આવશે ને ભાઈ, તમે પછી ગમે એમની ભલામણ કરજો ને તો મેળ નહીં આવે. બિલકુલ, તો સાંસદે કહ્યું કે તમે પહેલા અમારો રોડ કરી દો, બાકી તમારો જ્યાં કામ ચાલતું હોય છે, જ્યાં કોન્ટ્રાક્ટ ચાલતો હોય છે તે અટકાવી દઈશ, તમારું સલાણાનું કામ ચાલે છે ત્યાં માથે ઉભરીને લેન્ટર ફેરવાવી દઈશ. તો સાથે જ કહ્યું કે મારો એક લેટર આવશે અને પછી તમે ગમે એની ભલામણ કરો, મેળ નહીં પડે. સાંસદ સભ્ય, તમારી ખૂબ સારી વાત છે કે તમે એક લેટરની વાત કરી, એક લેટરથી મેળ નહીં પડે, પરંતુ કોન્ટ્રાક્ટરને ધમકાવવા કરતાં, તમામ જગ્યાએ કામ કરવા કરતાં તમે શાંતિથી વાત કરી શકતા હોત. આપ એક સાંસદ સભ્ય છો, જનપ્રતિનિધિ છો, લોકોની વચ્ચેથી ચૂંટાઈ અને તમે લોકસભા સુધી પહોંચ્યા છો. એક બાજુ તમે તમારા ઉપપ્રમુખને ધમકાવો છો, બીજી બાજુ કોન્ટ્રાક્ટરને ધમકાવો છો. તો આ ધમકાવવાનો પરવાનો છે તે ભાજપના નેતાઓને કોને આપ્યો, ખાસ નારાયણભાઈ તમને આ પરવાનો કોને આપ્યો? કારણ કે જે પહેલા તમે કોલ રેકોર્ડિંગ વાયરલ થાય છે તેમાં તમે તમારી નગરપાલિકાના ઉપપ્રમુખને ધમકાવી નાખો છો, આજે એક વિડીયો વાયરલ થાય છે તેમાં તમે કોન્ટ્રાક્ટરને ધમકાવી નાખો છો. તો તમારા લેટરની એટલી તાકાત હોય તો પ્રજાહિતના કાર્ય કરો ને. અમરેલીના આજે એવા કેટલાય રસ્તાઓ છે કે સારા નથી, તો એના મામલે કામ કરો. અને જો કદાચ કોન્ટ્રાક્ટર સારું ના કામ કરતો હોત તો તેને ધમકી આપવાના બદલે એક લેટર લખીને કરો. પરંતુ આ નેતાઓ છે, કોંગ્રેસના નેતાઓ કે ભાજપના નેતાઓ, અગાઉ પ્રતાપ દુધાતે આ પ્રકારનું પરાક્રમ કર્યું હતું કે ધમકી ભરી શબ્દોમાં કહી આવ્યા હતા. એટલે કદાચ 5-7 તમારી આસપાસની ટોળકીના શબ્દો ગમશે, પરંતુ ગુજરાતની જનતા આવી નથી તમને મત આપીને ચૂંટીને તેના કામ કરવા માટે મોકલ્યા છે. તમને કોઈને ધમકી આપવા કે તમારા જમાઈના કે તમારા કોન્ટ્રાક્ટરના કામ પાસ કરાવવા નથી મોકલ્યા. ત્યારે અનેક આવી ઘટનાઓ છે તે સામે આવી રહી છે. ત્યારે એક જ સપ્તાહમાં નારણ કાછડિયા બીજી વખત વિવાદમાં આવ્યા છે. ત્યારે તમને શું લાગે છે કે શા માટે નેતાજી આ રીતે વિવાદમાં આવ્યા છે અને નેતાજી કેના પાવરથી એવા શબ્દોનો ઉપયોગ કરે છે? તમને ખબર હોય તો તે કોમેન્ટમાં જણાવશો અને વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.